નેવું સ્ટાર્ટ. વિધાનસભા ચૂંટણી પૂર્વે તાલુકા જિલ્લા વિભાજનની ઘોષણા બાદ અમલમાં ગુજરાત સરકારે પીછેહટ કરી છે. પહેલાં 26 જાન્યુઆરી અને બાદમાં 15 ઓગસ્ટથી નવા 22 તાલુકા અને 9 જિલ્લા કાર્યરત થઈ જશે તેવું વચન આપનાર સરકારે હવે માત્ર 7 નવા જિલ્લાનું જ જાહેરનામું બહાર પાડવાનું નક્કી કર્યું છે, જ્યારે 22 નવા તાલુકાના અમલને હાલ પૂરતો મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફકરો: વિભાજનની ફોર્મ્યુલા સામે સ્થાનિક વિરોધને પગલે આ નિર્ણય કર્યો હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. મહેસાણાના ગોઝારિયા, જસદણના વીંછિયા, ખેડ બ્રહ્માના પોશીના સહિતના નવા તાલુકાઓની રચનામાં સ્થાનિક ગ્રામજનોના વિરોધને કારણે તાલુકા વિભાજન હાલ પૂરતું સ્થગિત કરી દેવાયું છે, જ્યારે 7 નવા જિલ્લાનો અમલ 15 ઓગસ્ટથી થાય તે પ્રમાણે જાહેરનામા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાના અરાવલી, જૂનાગઢના ગીર સોમનાથ, ભાવનગર અને અમદાવાદમાંથી બોટાદ, વડોદરાના છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર અને રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાંથી મોરબી, જામનગરમાંથી દેવભૂમિ, દ્વારકા એમ 7 જિલ્લાઓ રચાશે. પરંતુ તેમાં અગાઉ જાહેર કરેલા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે નહીં. જે જિલ્લાઓમાંથી નવો જિલ્લો અલગ થશે તે જિલ્લા કલેક્ટરને નવા જિલ્લાના ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવશે. ફકરો: વોટબેન્ક તૂટવાના ભયને કારણે ભાજપ સંગઠનના દબાણથી સરકારે તાલુકાની રચનાનો નિર્ણય ફેરવી તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવા તાલુકાની રચના તેમાં સમાવેશ થાય છે. ગામોનો વિરોધ મુખ્ય મથકને લઈને ખેતતાળમાં તાલુકા જિલ્લા સ્તરે ભાજપ સંગઠનમાં અત્યાર સુધીમાં 40થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે નવા જિલ્લાની રચના માટે 7થી 10 લાખની વસ્તી જરૂરી છે. તાલુકા માટે ઓછામાં ઓછા 75,000ની વસ્તી હોવી જોઈએ. જિલ્લાની રચના માટે વસ્તીનું ધોરણ જળવાયું છે, પરંતુ તાલુકાઓ માટે જળવાયું નથી. આથી સરકારને પારોઠના પગલાં ભરવા પડ્યા છે. ફકરો: મહેસાણા જિલ્લામાં કરી મહેસાણા વિજાપુર, વિસનગરમાંથી નવા ગોઝારિયામાં આસપાસના ગામડા જોડાવા માટે તૈયાર નથી. છતાંય ગોઝારિયાના ગ્રામજનો અલગ તાલુકાની માંગ કરી રહ્યા છે. પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. બનાસકાંઠાના ડીસા, દિયોદર અને થરાદ તાલુકાના તોડીને લાખણીને તાલુકો બનાવવાની પણ જાહેરાત થઈ છે. અનેક પ્રશ્નોને લઈને તેની સામે સખત વિરોધ છે. રાજકોટના જસદણ તાલુકામાંથી વીંછિયા તાલુકાની જાહેરાત થઈ હતી. કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાના ગામને જ તાલુકો બનાવી મતબેંકમાં તોડફોડ કરવાના આ વ્યૂહ સામે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં વિરોધ થયો હતો. આથી નિર્ણય મુલતવી રાખ્યો છે. ફકરો: સાબરકાંઠામાંથી નવો અરાવલી જિલ્લો રચીને તેમાં હયાત ખેડબ્રહ્મા તાલુકાનું વિભાજન કરી નવા પોશીના તાલુકાની જાહેરાત થઈ હતી. નવા અરાવલી જિલ્લામાં ખેડબ્રહ્માને બદલે મોડાસા હેડક્વાર્ટર બનાવાશે. આથી ખેડબ્રહ્મામાં વિરોધ છે, જેથી તેનું વિભાજન નહીં થાય. ફકરો: 13 ઓગસ્ટ 2013 મંગળવાર મોડી રાતે 12:10 કલાકે મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે લાંગવારમાં આવેલી ભારતીય નેવીની સબમરીન INS સિંધુ રક્ષકમાં એક પછી એક એમ 3 વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ વખતે સબમરીનમાં 3 ઓફિસર સહિત 18 નૌસેનાના જવાનોને ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે સબમરીનમાં ફરજ બજાવતા 3 અધિકારીઓ સહિત 18 જવાનો લાપતા છે. તેમને ઉગારી લેવાના પૂરજોશના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.